नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार अपने आ विडियो लेक्चर ना माध्यम थी मळ्या छे। त्यारे आप दरेक विद्यार्थीओनु से स्वागत छे। मित्रों, छेल्ले आपणे मित्रों सोलेनोइड एनी रचना, त्यारबाद एनु चुंबकीय क्षेत्र अने एनु सूत्र से आपणे मेळव्युं हतुं। सोलेनोइडनी अंदर लांबा सोलेनोइडनुं आपणे चुंबकीय क्षेत्र से बी बराबर मळ्युं हतुं म्यू जीरो एन आई, बराबर एन से ने आपणे एकम लंबाई दीठ आंटानी संख्या केटला था, एटले के कुल आंटा अने छेदमां कुल लंबाई, तो तमने एकम लंबाई दीठ आंटा मळे छे। तो आ समीकरण से छेल्ला विडियो लेक्चर नी अंदर मित्रों आपणे मेळव्युं, बरोबर छे, लांबा सोलेनोइडना चुंबकीय क्षेत्रनुं सूत्र छे। आजे मित्रों आपणे आवी ज एक बीजी एक रचना छे के जे टोरॉइड, एना विशे अभ्यास करवानो छे। तो जोईए हवे टोरॉइड नी रचना केवी होय छे, એનો ઉપયોગ શેમાં થાય છે અને એના કારણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવશું। મિત્રો, તો ટોરોઇડની સૌપ્રથમ તો રચના કેવી હોય છે અથવા તો ટોરોઇડ છે કેવી રીતે બને છે? તો સોલેનોઇડ જે આપણે જોયું મિત્રો, એ સોલેનોઇડની અંદર એના બંને છેડાઓ છે જોડી દેવામાં આવે तो आखी जे पोली रिंग जेवी जे रचना तैयार थाय, बराबर, एने टोरॉइड कहेवामां आवे छे। बराबर, टोरॉइड एटले एक प्रकारनी पोली रिंग जेवी रचना, एनी अंदर पण आपणे आંટાઓ से ई रिंग ऊपर से વીંટાળવામાં આવે છે। તો અવાહક રિંગ હોય છે, એની ઉપર से ઈ આંટાઓ से, અવાહક કોઈ સુવાહક તાર છે એના આંટાઓ से વીંટાળવામાં આવેલા હોય છે। દાખલા તરીકે સોલેનોઇડ આપણે આવી રચના કહેતા, અને આપણે સોલેનોઇડ કહેતા, બરાબર, આ રીતે આંટાઓ છે વીંટાળી દેવામાં આવે, કોઈ અવાહક પડ હોય, બરાબર, અને એની ઉપર આપણે આવી રીતના સુવાહક કોઈ તાર છે એના આંટાઓ વીંટાળી દઈએ, તો જે રચના બનતી એને આપણે સોલેનોઇડ કહેતા। આને આપણે શું નામ આપ્યું હતું? સોલેનોઇડ। હવે ટોરોઇડની રચના મિત્રો આપણે જોઈએ, તો ટોરોઇડ એ કેવી રચના છે કે આ બંને જે ખુલ્લા છેડાઓ છે એને આપણે ભેગા કરી દેવાના છે। ઘણી વખત આપણે સ્પ્રિંગની અંદર આવી રમત રમતા હોય છે કે સ્પ્રિંગના બંને છેડામાં આપણે જોડી દઈએ, તો જે પ્રકારની રચના બને એને ટોરોઇડ કહેવામાં આવે છે। એ રચના કંઈક આવી બનશે। અહીંથી પ્રવાહ દાખલ છે અને અહીંથી પ્રવાહ બહાર નીકળશે। તો આ પ્રકારની જે રચના છે એને આપણે ટોરોઇડ કહીએ છીએ। સામાન્ય રીતે આપણે કહીએ તો મેંદુવડા, જે આપણે ખાવાના હોય છે, મેંદુવડા જેવી રચના એક બની ગઈ મિત્રો। તો આ થઈ ટોરોઇડની રચના, બરાબર, શું હોય છે કે કોઈ અવાહક રિંગ હોય છે ને એની ઉપર છે કોઈ સુવાહક તાર છે એના આંટાઓ છે આ રીતના વીંટાળવામાં આવે, તો આ પ્રકારની જે રચના છે એને આપણે ટોરોઇડ કહીએ છીએ। અથવા એને એમ પણ કહી શકાય કે સોલેનોઇડના બંને મુક્ત છેડાઓ આપણે ભેગા કરી દઈએ, બંને છેડાઓ છે એને આપણે ભેગા કરી દઈએ ત્યાં, તો આ પ્રકારની જે રચના તૈયાર થાય છે એને શું કહેવામાં આવશે? ટોરોઇડ કહેવામાં આવશે। ટોરોઇડનો ઉપયોગ પણ મિત્રો, જેમ આપણે સોલેનોઇડમાં જોયું કે ઊંચું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે થાય છે, તો ટોરોઇડનો ઉપયોગ પણ ખૂબ જ ઊંચું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે થાય છે। આ પણ એક પ્રકારની કોઇલ જેવી જ રચના હોય છે। હવે આપણે એનું ચુંબકીય ક્ષેત્ર છે એનું સમીકરણ છે મિત્રો તારવીએ। આ એક ટોરોઇડની રચના દોરીએ, પહેલા અહીંથી પ્રવાસે આપણે દાખલ કરીએ છીએ આઈ જેટલું વર્તુળાકારે આપણે એની ફરતે આંટાઓ વીંટાળેલા છે। તો અહીંથી પ્રવાહ દાખલ થાય છે, અહીંથી પ્રવાહ બહાર નીકળશે, એક છેડેથી પ્રવાહ દાખલ થાય છે બીજા છેડે, બરાબર, એક કોર બંને બાજુની કોર, એક આ બહારની કોર છે અને અંદરની કોર છે, તો બહારની કોરમાંથી પ્રવાહ દાખલ થાય છે અને અંદરની કોરમાંથી પ્રવાહ પાછો બહાર નીકળશે, એટલે પ્રવાહની દિશા આપણે એની અંદર દર્શાવી મિત્રો, બરાબર, તો કંઈક આવી આપણે મળશે કે આ ટોરોઇડ છે। હવે અહીં હું આંટા નથી દર્શાવતો, પરંતુ અહીંયા વિદ્યુત પ્રવાહ જે આપણે દાખલ થાય છે, બરાબર, એની દિશા અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહની દિશા છે હું દર્શાવું છું।
દાખલા તરીકે અહીંથી આપણે પ્રવાહ દાખલ કર્યો તો દાખલ કર્યો એટલે ક્યાં ક્રોસ નિશાની આવશે મિત્રો દરેક જગ્યાએ અને અહીંથી પ્રવાહ બહાર નીકળશે અહીંથી દાખલ છો અંદરની કોરમાંથી પાછો બહાર નીકળશે પાછો બહારની કોરમાંથી દાખલ થાય છે અંદરની કોરમાંથી બહાર નીકળશે દાખલ થાય છે બહાર નીકળશે તો આ રીતે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર સોરી પ્રવાહની દિશા દર્શાવી તો ડોટ વડે દર્શાવવી પડશે બરોબર મે અંદરની કોર અને બહારની કોર બંનેમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય એ ડોટ અને ક્રોસ વડે દર્શાવશે ખ્યાલ આવ્યો છે એક અહીંયા ટોરોઇડ છે ટોરોઇડની અંદર બે કોર હોય છે બરોબર આપણે એવું કલ્પી શકીએ કે દાખલા તરીકે આવી કોઈ ટોરોઇડ છે જેને આપણે ઓલી હવા ભરેલી ટ્યુબ પણ ગણી શકીએ એના જેવો જ આકાર કહી શકાય તો એક કોરમાંથી પ્રવાહ દાખલ થાય છે બીજી અંદરની કોરમાંથી બહાર નીકળશે પાછું બહારની કોરમાંથી દાખલ થાય છે અંદરની કોરમાંથી બહાર નીકળશે આ રીતના સતત છે આટા વાયરના વીંટાળા હોય છે તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ આ ક્રોસ એટલે અહીંથી પ્રવાહ દાખલ થયો અંદર જશે અને બહાર નીકળશે ખ્યાલ આવ્યો અહીંથી આપણે જોઈએ પ્રવાહ અહીંથી દાખલ થયો અંદરની કોરમાંથી પાછું બહાર નીકળશે પછી આ બહારની કોરમાંથી દાખલ થશે બરોબર જેમ આંટાઓ વીંટાળા હોય એ પ્રકારે એ પ્રવાહની દિશા તમે દર્શાવી શકો હવે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે દરેક જગ્યાએ આપણે એ મેળવવું છે તો કોઈ પણ બિંદુ આગળ દાખલા તરીકે હું અહીં એક બિંદુ લઉં કે અહીં મારે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી છે પી બિંદુ આગળ તો શું થાય છે કે દાખલા તરીકે અહીંથી પ્રવાહ દાખલ છો બરોબર અહીંથી આમ બહાર નીકળશે અને પી બિંદુ આગળ આવશે એટલે પ્રવાહની દિશા ઉપર થશે પ્રવાહની દિશા ઉપર છે એટલે અંગૂઠો આમ રાખીશ તો ચુંબકીય ક્ષેત્રની દિશા સ્પર્શકની દિશામાં બરોબર અંગૂઠો ઉપર રાખો એટલે આંગળીઓ આ દિશા મળે છે એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ દિશામાં થશે હવે દાખલા તરીકે હું બિંદુ અહીંયા લઉં કોઈ ક્યુ બરોબર તો અહીંયા આપણે જોઈએ તો પ્રવાહીથી દાખલ છો ફરી ફરી નામ ફરી પાછો ક્યુ આગળ બહાર નીકળશે એટલે આ દિશામાં પ્રવાહ થશે તો હું અંગૂઠો મારો આ દિશામાં રાખું તો આંગળીઓ મારી આ રીતે વળે છે તો અંગૂઠો આમ ઉપર રાખીશ તો આંગળી આવશે એટલે અહીંયા પણ સ્પર્શકની દિશામાં થશે એટલે કોર આજે આખી ટોરોઇડ આવે છે ટોરોઇડ ઉપર કોઈ પણ બિંદુ હોય ટોરોઇડ ઉપર આવેલા કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા હંમેશા એના સ્પર્શકની દિશામાં છે તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાં છે હવે વાત રહી અંદરનું આવેલું બિંદુ કે બહારનું બિંદુ તો કોઈ બિંદુ અંદર હોય દાખલા તરીકે એક બિંદુ આપણે લઈએ કે એ બિંદુ અંદર છે એક બિંદુ બી આપણે બહાર લઈ આવ્યું તો અંદર અને બહાર આવેલા બિંદુ એ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ આવશે બરોબર તો અંદરના બિંદુ અને બહારના બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળશે કઈ રીતે શૂન્ય મળે આપણે જોઈએ બરોબર અંદરનું બિંદુ અને બહારનું બિંદુ એ બંને બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે હવે નામ છે આપણે ચોપડીમાં આપ્યા છે એ મુજબ નામ રાખીએ અહીં મિત્રો તો આ બિંદુ છે એને પી નામ આપેલું છે આ બહારનું બિંદુ છે એને ક્યુ નામ આપેલું છે અને એની ઉપરનું ફક્ત એક જ બિંદુ આપેલું છે એનું નામ આપ્યું છે એસ બરાબર અહીં આપણે ટોટલ ત્રણ બિંદુ લીધા એક બિંદુ આ ટોરોઇડની અંદર આવેલું બિંદુ બીજું બિંદુ છે ટોરોઇડની કોર ઉપર જ બિંદુ આવેલું છે બરાબર અને ત્રીજું એક બિંદુ છે એ ટોરોઇડની બહાર આવેલું છે તો ત્રણે ત્રણ બિંદુ આગળમાંથી આ બિંદુ આગળ તો બરોબર આપણે ચુંબકીય ક્ષેત્ર મળશે ટોરોઇડ ઉપર આવેલા બિંદુ ચુંબકીય ક્ષેત્ર મળશે બરાબર એની સ્પર્શકની દિશામાં છે ટોરોઇડની અંદર અને બહાર આવેલા બિંદુ ચુંબકીય ક્ષેત્ર છે આપણે શૂન્ય મળશે કઈ રીતે શૂન્ય મળે તો એ આપણે જોઈએ સૌ પ્રથમ આપણે વાત કરીએ ટોરોઇડની અંદર આવેલા બિંદુ તો ટોરોઇડની અંદર આપણે કેન્દ્ર ઉપર એક્ઝિટ નહીં પણ અહીંયા દાખલા તરીકે મેં બિંદુ અહીંયા લીધું તો તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે એક એમ્પિયરન લૂપ લઈએ કે જે પી બિંદુમાંથી પસાર થતો હોય એવું એક એમ્પિયરન લૂપ લઈએ તેની ત્રિજ્યા ધારો કે R1 છે R1 ત્રિજ્યાનું એક એમ્પિયરન લૂપ લીધું આપણે મેળવવું છે પી બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર તો પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવા માટે સૌપ્રથમ એક એમ્પિયરન લૂપ લીધું કે જેની ત્રિજ્યા R1 બરોબર એવું R1 ત્રિજ્યા વાળું એમ્પિયરન લૂપ લઈએ અને એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીએ તો બી ગુણ્યા R1 ત્રિજ્યા છે એટલે લંબાઈ કેટલી થશે જે લૂપ છે એની તો 2πR1 થશે બરાબર મ્યુ 0 અને પ્રવાહ I એટલે કે એના દ્વારા ઘેરાતો પ્રવાહ I પ્રવાહ શું છે તો આ લૂપ દ્વારા ઘેરાતો પ્રવાહ હવે આપણે ખ્યાલ છે કે આની ઉપર જે આંટા વીંટાળેલા છે અહીંના વીંટાળેલા છે બરાબર અહીંથી દાખલા તરીકે આમ તો હવે આ જે આંટાઓ છે એ આ લૂપમાંથી પસાર થતા નથી ખ્યાલ આવે છે આજે આપણે આંટાઓ લીધા ટોરોઇડ ઉપરના
તો એ આજે આપણે લૂપ લીધામાંથી પસાર થતા નથી એનો મતલબ એવો છે કે એમાં કોઈ પ્રવાહ એને આ લૂપ ની અંદર ઘેરાતો નથી એટલે કે ઘેરાતો પ્રવાહ કેવો છે શૂન્ય છે I બરાબર શૂન્ય તો અહીંયા શૂન્ય મૂકો તો ચુંબકીય ક્ષેત્ર કેવું થવાનું શૂન્ય થવાનું તો આ રીતે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય શૂન્ય હોય હંમેશા યાદ રાખો મિત્રો કે ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું હોય શૂન્ય કેન્દ્ર ઉપર માગે તો પણ શૂન્ય કારણ કે કેન્દ્ર સે અંદર આવેલું છે બરોબર એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે શૂન્ય હોય છે હવે વાત કરીએ બહારના ભાગ માટે કે આ ક્યુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે જે બહાર આવેલું બિંદુ છે તો એની માટે આપણે શું કરશું કે ક્યુ માંથી પસાર થતો એવું એક એમ્પિયરન લૂપ વિચારીએ તો દાખલા તરીકે મેં આવું એક એમ્પિયરન લૂપ લીધું જે શેમાંથી પસાર થાય છે ક્યુ માંથી પસાર થાય છે એવું એક એમ્પિયરન લૂપ લીધું જેની ત્રિજ્યા ધારો કે આર ટુ છે આપણે ધારી લઈએ દાખલા તરીકે આર ટુ છે આવું એક એમ્પિયરન લૂપ લીધું બરાબર હવે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે ક્યાં બિંદુ આગળ ક્યુ બિંદુ એ ક્યુ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર બરાબર આ બહારનું બિંદુ છે આ જે બિંદુ હતું એ અંદરનું બિંદુ અહીં લખી નાખું અંદરનું બિંદુ અહીંયા જે બિંદુ આપણે લેવાનું છે એ ક્યુ છે તો બહારનું તો બહારના બિંદુ આગળ કેટલું મળશે તો ફરી પાછો આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરીએ આ એમ્પિયરન લૂપ માટે બરોબર તો સર્કિટલ નિયમ એવું કહે છે કે બી ગુણ્યા લંબાઈ તો લંબાઈ એટલે આ વર્તુળાકાર લૂપ ની ત્રિજ્યા છે r2 છે એટલે 2 પાઈ r2 થાય છે બરાબર μ0 i i એટલે આમાં પણ ઘેરાતો પ્રવાહ આપણે લેશું બરાબર આ લૂપ દ્વારા ઘેરાતો પ્રવાહ કેટલો છે તો મિત્રો અહીંયા જોઈએ તો આખી આ જે ટોરોઇડ છે ને આ લૂપ ની અંદર આવી જશે આખી ટોરોઇડ આ લૂપ ની અંદર આવી જશે બહારના લૂપ ની અંદર બરાબર તો પ્રવાહ કેટલો છે તો આપણે ખ્યાલ છે કે અહીંયા દાખલા તરીકે આપણે આ આટા માટે જોઈએ કે પ્રવાહ દાખલા તરીકે અહીંથી દાખલ છો તો અહીંથી પાછો બહાર નીકળશે બરોબર અહીંથી પાછો દાખલ થાય છે તો અહીંથી બહાર નીકળશે એનો મતલબ એવો છે કે એક વખત છે દાખલ થાય છે એક વખત બહાર નીકળશે હવે દાખલ થતો આપણે પ્લસ લઈએ અને બહાર નીકળતો માઇનસ લઈએ તો કુલ પ્રવાહનો સરવાળો કરશો તો કેવો થશે શૂન્ય થશે બીજી રીતે આપણે એમ કહી શકીએ કે ક્રોસ અને ડોટ એ બંને અંદર આવી જાય છે ક્રોસ એટલે દાખલ થતો પ્રવાહ અને ડોટ એટલે બહાર નીકળતો પ્રવાહ બંને પ્રવાહો આ લૂપ ની અંદર આવી જાય છે તો બંને એકબીજાની અસરને શું કરી શકે નાબૂદ કરી શકે તો ક્રોસ એટલે દાખલ થતો દાખલ થતો આપણે પ્લસ લઈએ તો બહાર નીકળતો કેવો લેવો પડે માઇનસ અને બંને પ્રવાહો છે આની અંદર આવેલા છે એટલે કુલ પ્રવાહ જોઈએ તો કેટલો થશે શૂન્ય થશે અહીંયા પણ કુલ પ્રવાહ શૂન્ય અંદરના વિસ્તારમાં કુલ પ્રવાહ શા માટે શૂન્ય હતો કારણ કે અંદર તો આ જે ક્રોસ કે ડોટ બેમાંથી એક જ નહોતો આવતો એટલા માટે શૂન્ય હતો બહારનું બિંદુ લીધું તેમાં ક્રોસ અને ડોટ બંને આવી જાય છે એટલે પ્લસ અને માઇનસ બેનો સરવાળો કરશો તો એ રીતે શૂન્ય થાય તો બહારના બિંદુ માટે પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે હવે એક બિંદુ જે બાકી રહ્યું એ ક્યુ રહેશે તો ટોરોઇડની સપાટી ઉપર આવેલું બિંદુ બરાબર એક્ઝેક્ટ ટોરોઇડની સપાટી ઉપર આવેલા બિંદુ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તો સપાટી ઉપરનું કોઈ એક બિંદુ આપણે એસ લીધું એસ માંથી પસાર થતો આપણે કોઈ એવું એમ્પિયર લૂપ લઈએ દાખલા તરીકે કે જે એસ માંથી પસાર થતું હોય દાખલા તરીકે આપણે આ લૂપ લીધું જે એસ માંથી પસાર થાય છે એટલે કે ટોરોઇડ ઉપર આવેલા બિંદુમાંથી પસાર થતો હોય એવું એક આપણે એમ્પિયરન લૂપ લીધું તો હવે એમાં આપણે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીએ તો શું આવશે મિત્રો તો બી ગુણ્યા આ આપણે એમ્પિયર લૂપ લીધું એની ત્રિજ્યા ધારો કે આર છે કેટલી ત્રિજ્યા છે આર છે ચાલે સપાટી પરના બિંદુ આગળ ત્રિજ્યા કેટલી છે આર છે તો બી ગુણ્યા શું આવશે ટુ પાય આર બરાબર મ્યુ ઝીરો ગુણ્યા આઈ હવે આઈ એટલે તો એમ્પિયર લૂપ દ્વારા ઘેરાતો પ્રવાહ હવે તમે મિત્રો બરાબર અહીં આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે કે આ જે એમ્પિયર લૂપ લીધું ને એમાં ડોટ વાળા પ્રવાહો આવે છે ક્રોસ વાળા અંદર આવતા નથી ખ્યાલ આવે છે આ ડોટ વાળો પ્રવાહ આવે છે ક્રોસ વાળા પ્રવાહ અંદર આવતો નથી એટલે કે બહાર નીકળતો પ્રવાહ અંદર આવે છે દાખલ થતો પ્રવાહ અંદર આવતો નથી એટલે એક જ પ્રવાહ આવે છે એનો મતલબ એવો છે કે બધા પોઝિટિવ એટલે પોઝિટિવ જ રહેશે એટલે કે બધાનો સરવાળો થશે તો કુલ પ્રવાહ મેળવો તો આવા એક આંટા નથી આવા તો આમાં દાખલ તરીકે એન આંટા છે એક આંટામાંથી બે તો પ્રવાહ આવ્યો હોય તો એન આંટાનો કેટલો છે બરોબર અહીંયા આપણે ત્રિજ્યા શું કહી શકીએ એક આંટામાંથી બે તો પ્રવાહ આવ્યો તો એન આંટામાંથી બે તો પ્રવાહ કેટલો થાય તો એન આઈ થશે એટલે કે આઈ બરાબર આપણે કેટલા મળશે એન આઈ એટલે જે આઈ છે ને ત્યાં આપણે એન આઈ મૂકી દઈએ તો મ્યુ ઝીરો એન આઈ કોના બરાબર તો બી ગુણ્યા ટુ પાઈ આર બરાબર
હવે મિત્રો આપણે અહીં b ને કરતા બનાવી નાખી તો b બરાબર આપણે શું મળશે μ0 n i ના છેદમાં 2 pi r થશે તો આ મિત્રો આપણે ટોરોઇડના ચુંબકી ક્ષેત્રનું સૂત્ર મળ્યું બરાબર ટોરોઇડની અંદર ચુંબકી ક્ષેત્ર કેટલું હોય છે તો b બરાબર μ0 n i ના છેદમાં 2 pi r જે n છે કુલ આંટા છે ટોરોઇડના i છે એક આંટામાંથી વહેતો પ્રવાહ છે અને r છે ટોરોઇડની ત્રિજ્યા છે બરાબર હવે અહીંયા આપણે કેપિટલ n ની જગ્યાએ આપણે સ્મોલ n સ્વરૂપમાં સૂત્ર લાવવું તો જો કેપિટલ n એટલે કુલ આંટા અને સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટા તો હજુ આપણે અહીં ત્રી રાશિ મૂકી શકીએ કે ભાઈ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી છે સ્મોલ n છે એકમ લંબાઈ દીઠ આંટા એટલે કેપિટલ n ના છેદમાં n ની લંબાઈ બરાબર આપણે એકમ લંબાઈ દીઠ આંટા n ધારીએ તો અહીંયા કેટલી લંબાઈ છે 2 pi r લંબાઈ દીઠ કેટલા આંટા થાય लंबाई बराबर તો કેપિટલ n ને કરતા બનાવો તો કેપિટલ n બરાબર સ્મોલ n ગુણ્યા લંબાઈ સ્મોલ n ગુણ્યા લંબાઈ કેટલી છે 2 pi r એ રીતે પણ તમને આ સંબંધ છે આ જ મળશે 2 pi r ગુણ્યા n એટલે અહીંયા n ની જગ્યાએ મૂકી દો 2 pi r ગુણ્યા સ્મોલ n છેદમાં i ગુણ્યા 2 pi r આ 2 pi r 2 pi r કેન્સલ થઈ ગયા એટલે μ0 n આવી તો ચુંબકીય ક્ષેત્રનું આ પણ એક સૂત્ર છે પણ ટોરોઇડ માટે આપણે બીજું સ્મોલ n ના સ્વરૂપમાં સૂત્ર લખો તો આ પણ છે કે μ0 n અને એ લગભગ સોલેનોઇડમાં પણ આપણે આ જ મળ્યું બરાબર સોલેનોઇડ માટે પણ આ સૂત્ર મેળવ્યું બરાબર આગળ આપણે સોલેનોઇડ માટે પણ આ સૂત્ર મેળવ્યું તો સોલેનોઇડ અને ટોરોઇડ બંને માટે આ સૂત્ર છે સમાન હોય છે પરંતુ સોલેનોઇડમાં આપણે કોઈ વર્તુળાકાર લૂપ નથી લેતા બરાબર એમાં આપણે વર્તુળાકાર ગાળો ન કરતા એમાં તો આપણે નળાકાર જેવો આકાર લેતા હતા એટલે એમાં આ સૂત્રનો ઉપયોગ ન કરી શકાય પણ આ સૂત્ર બંને માટે કોમન છે તો આ આપણે ટોરોઇડ માટે વાપરી શકીએ તો μ0 ni ના છેદમાં 2 pi સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કાસ આ બંને સૂત્ર આપણે યાદ રાખશું બરાબર દાખલાની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો થશે તો સોલેનોઇડની રચના જોઈએ બરાબર એનું ચુંબકીય ક્ષેત્ર એનો ઉપયોગ શેમાં થાય અને એના ચુંબકીય ક્ષેત્રના આપણે સૂત્ર તૈયાર એમ આપણે ત્રણ જુદા જુદા એમ્પિયર લૂપ લીધા હતા એક અંદરના બિંદુ માટે લીધું હતું લૂપ એક બહારના બિંદુ માટે અને એક ટોરોઇડ ઉપર આવેલું બિંદુ એમાં અંદરનું બિંદુ અને બહારના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર આ રીતે જોઈએ તો કેવા મળે છે શૂન્ય ફક્ત આપણે ટોરોઇડ ઉપર આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ મળે છે બરાબર ચલો હવે આગળ છે ઉદાહરણનો દાખલો છે સોલેનોઇડ ઉપર આધારિત દાખલો ઉદાહરણ આપણે જોઈએ મિત્રો તો ઉદાહરણ નંબર 4.9 એક સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે બરાબર સોલેનોઇડ ઉપર આધારિત છે દાખલો છે મિત્રો તો જોઈએ એનું સોલ્યુશન હવે રકમની અંદર સૌપ્રથમ આપણે સોલેનોઇડની ત્રિજ્યા આપી દીધી છે બરાબર કે r બરાબર આપ્યા છે 1 સેન્ટીમીટર એક સેન્ટીમીટર જેની ત્રિજ્યા હોય એ એક સોલેનોઇડ છે અને 0.5 મીટર લંબાઈ એટલે એની લંબાઈ આપી છે 0.5 મીટર બરાબર અહીં મિત્રો ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ઘણી વધારે હોઈ શકે કારણ કે ત્રિજ્યા સેન્ટીમીટરમાં છે લંબાઈ છે મીટરમાં છે બરાબર આને તમે સેન્ટીમીટરમાં ફેરવો તો 0.5 ગુણ્યા તમે 100 કરશો એટલે 50 સેન્ટીમીટર થાય એટલે ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ઘણી વધારે હોય 50 ગણી છે એટલે આને આપણે લાંબા સોલેનોઇડ તરીકે લઈ શકીએ બરાબર લાંબા સોલેનોઇડનો વ્યાખ્યા જેવી છે મિત્રો કે ત્રિજ્યાની સરખામણીમાં એની લંબાઈ ઘણી વધારે હોય ત્યારે એ પ્રકારના સોલેનોઇડને આપણે લાંબુ સોલેનોઇડ કહીશું તો લંબાઈ આપી દીધી છે આંટાની સંખ્યા કુલ આપી છે આપણે 500 આપણે કેપિટલ n આપ્યા કહેવાય પણ એકમ લંબાઈ દીધી આંટા નથી આપ્યા આપણે કુલ આંટા આપી દીધા છે 500 એટલે એને સ્મોલ n કહીશું તેમાંથી i બરાબર 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો સોલેનોઇડનો અંદરનો ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે સૌપ્રથમ તો આપણે મિત્રો સૂત્ર ખ્યાલ આવી જવું જોઈએ કે અહીં ક્યુ સૂત્ર આપણે વાપરવું પડશે તો સોલેનોઇડ માટે એક જ સૂત્ર છે લાંબા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર b બરાબર શું આવે છે μ0 ni
એમાં n ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ કે સ્મોલ n છે તો એની જગ્યાએ કેપિટલ n ના છેદમાં એની લંબાઈ મૂકી શકીએ કેપિટલ n ભાગ્યા લંબાઈ ઇન્ટુ i કારણ કે સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટા એકમ લંબાઈ દીઠ આંટા છે એની બે એકમો આવશે તો કુલ આંટાના છેદમાં કુલ લંબાઈ તો એને આપણે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કહીએ છીએ હવે આપણે કિંમત મૂકી દઈએ મ્યુચ્યુઅલ અંતરથી 4π - 10 - 7 કુલ આંટા કેટલા આવ્યા છે 500 અને વિદ્યુત પ્રવાહ કેટલા આવ્યો છે તો 5 એમ્પિયર આવ્યો છે છેદમાં એની લંબાઈ કેટલી આવી છે તો લંબાઈ આપણે એમ દીધી છે 0.5 મીટર એટલે અહીં આવશે 0.5 મીટર હવે આનો મિત્રો આપણે સાદુરૂપ આપીએ તો શું આવશે 4 × 3.14 ગુણ્યા 25 એટલે 25 × 10^2 બરોબર છેદમાં 10^-7 અને છેદમાં કેટલા આવશે 5 0.5 એટલે 5 × 10^-1 આવે અંશમાં લઈએ તો 10^+1 થશે બરોબર અહીં 5 એ 5 આવશે 5 × 20 એટલે 20 × 3.14 અને હવે જે ઘાત વધી એ ઘાત આપણે લખી નાખીએ તો 10^2 અને 10^1 એટલે 10^3 અને ઓલી 10^-7 છે એટલે 10^-4 થાય જો આપણે સાદુરૂપ આપીએ તો 3.14 અહીં 2 લખવા હોય 20ની જગ્યાએ તો 10^3 કેટલી થઈ -3 થઈ જાય તો 3.14 × 2 કરો તો 6.28 × 10^-3 તો આ મિત્રો આપણને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું ખ્યાલ આવ્યો આ સૂત્રની અંદર આપણે સ્મોલ n નહોતા આપ્યા એટલે એની જગ્યાએ કેપિટલ n ના છેદમાં લંબાઈ મૂકી લંબાઈ આપણે આપી દીધી છે કુલ આંટા આપી દીધા છે બરોબર એની કિંમત આની અંદર મૂકી દીધી દરેકની સાદુરૂપ આપ્યું તો કેટલા આવ્યા 6.28 × 10^-3 અહીં કંઈ ત્રિજ્યાનો આપણે ઉપયોગ કરવાનો થશે નહીં એ તો આપણે એટલા માટે આપ્યું કે ખ્યાલ આવે કે લાંબો સોલેનોઇડ છે કે નહીં તો ત્રિજ્યા જો લંબાઈની સરખામણીમાં નાની હોય તો જ આપણે એને લાંબો સોલેનોઇડ કહી શકીએ તો અહીં શક્ય છે એટલા માટે લાંબા સોલેનોઇડનું સૂત્ર વાપરીને આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું તો આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ મળી ગયું 6.28 × 10^-3 સ્વાધ્યાયની અંદર પણ આવો કંઈક એક દાખલો આપ્યો છે તો જોઈએ સ્વાધ્યાયનો દાખલો તો દાખલા નંબર 4.8 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાંચ પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણથી વીંટાયા છે તો મિત્રો અહીંયા થોડુંક અલગ પ્રકારનો દાખલો છે કે આવું કોઈ એક સોલેનોઇડ હોય બરોબર તો આની ઉપર દાખલા તરીકે અહીં 1 2 3 4 એવા કેટલા આંટા છે આ 400 આંટા ક્યાં બરોબર કેટલા આંટા ક્યાં 400 પણ આવા 400 આંટાવાળા પાસે 5 આવરણ છે એક આવરણ થઈ ગયું ફરી પાછો એની ઉપર એક બીજું આવરણ છે બીજું સ્તર એની અંદર પણ પાછા કેટલા આંટા છે તો 400 આંટા એટલે બીજા 400 આંટા ક્યાં ખ્યાલ આવ્યો ફરી પાછો એની ઉપર એક ત્રીજું સ્તર ચડાવ્યું છે તો ફરી પાછા કેટલા થાય બીજા 400 આંટા એવા કેટલા આવરણ છે તો આવા 5 આવરણ છે એટલે 5 વખત આવા કેટલા આંટા થશે 400 આંટા થશે ખ્યાલ આવે છે એક વખત 400 આંટા છે એવા 5 આવરણ છે એટલે 5 વખત આવા 400 આંટા ગણો તો ટોટલ 5 × 400 કરો તો 5 × 20 એટલે 2000 આંટા થાય ટોટલ આંટાની સંખ્યા આપણે n બરાબર કેટલી લેવો પડે કુલ આંટા તો એ આપણે 2000 લેવા પડશે બરોબર અહીંયા આપણે 400 આંટા આવ્યા પણ એવા 5 આવરણ છે એટલે આપણે એવા 5 આવરણના આંટા છે ગણશો તો કેટલા થશે 2000 એટલે અહીંયા કેપિટલ n બરાબર કેટલા આવશે 2000 બરોબર 2000 આંટા બીજો આપણે શું આપ્યું છે 80 સેન્ટીમીટર લંબાઈ એટલે l બરાબર આપણી પાસે 80 સેન્ટીમીટર સોલેનોઇડનો વ્યાસ આપી દીધો છે એટલે d બરાબર આપણી પાસે 1.8 સેન્ટીમીટર તો એની ત્રિજ્યા કેટલી થાય તો આના અડધા કરો તો ત્રિજ્યા થશે 0.9 સેન્ટીમીટર અહીં મિત્રો આપણે જોઈ શકીએ કે ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ઘણી વધારે છે તો ત્રિજ્યા 0.9 સેન્ટીમીટર છે એટલે કે એની લંબાઈ 80 સેન્ટીમીટર છે એટલે લંબાઈ વધારે કહી શકાય આને પણ આપણે લાંબો સોલેનોઇડ ગણી શકીએ પ્રવાહ કેટલો આવ્યો છે તો વિદ્યુત પ્રવાહ આવ્યો છે I બરાબર 8 એમ્પીયર તો આપણે B નું મૂલ્ય છે એના કેન્દ્ર આગળ છે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનો આપણી પાસે સૂત્ર શું છે તો B બરાબર μ0 ni તો આગળના દાખલામાં પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો મિત્રો કિંમત મૂકી દઈએ તો B μ0 હવે n ની જગ્યાએ બોલા આપણે શું મૂકી કે સ્મોલ n છે એટલે કેપિટલ n ના છેદમાં લંબાઈ ઇન્ટુ i μ0 ની જગ્યાએ 4π × 10^-7 n એટલે તો કુલ આંટા કેટલા છે 2000 એટલે 2 × 10^3 લખી શકું ગુણ્યા i એટલે વિદ્યુત પ્રવાહ એ કેટલો આવ્યો છે તો 8 એમ્પીયર અને છેદમાં લંબાઈ તો એ 80 સેન્ટીમીટર આવી છે એને આપણે મીટરમાં ફેરવીએ
तो 80 × 10−2 मीटर। और सादरूप आपीए तो अहीं 8 अहीं 10 આવશે। और 10 × 10−2 એટલે 10−1, ઈ ઉપર જાય તો 10+1 એટલે 4π × 10−7 × 2 × 10³ અને આ 10+1 બરોબર −1 અંશમાં આવશે તો 10+1 થશે। और 4π × 2 એટલે 8π થાય। 10¹ કેટલી થાય તો −7 3 અને 4 3¹ 4 8 7 4 જાય તો 10¹ કેટલી ઘાત આવશે તો −3 એટલે 8π × 10¹ ટેસ્લા। તો આપણે એનું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું કે 8π × 10¹ ટેસ્લા। બરો તમે આ પાઈ ની કિંમત 3.14 મેળવીને પણ જવાબ છે લખી શકો અને આ રીતે લખો તો પણ ચાલે 8π × 10¹ ટેસ્લા। તો આ રીતે મિત્રો આપણે એનું ચુંબકીય ક્ષેત્ર છે એ મળી ગયું બરોબર। આ પ્રકારના દાખલાઓ છે તમે બીજા પણ અલગ અલગ સાહિત્યમાંથી છે ગણવાનો પ્રયત્ન કરજો મિત્રો। આજના વિડિયો લેક્ચરમાં બસ આટલું જ।